હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હર્ષ બારસિયા અને આજે હું અહીંયા તમને શીખવવાનો છું ટેન્સીસ. અહીં લખ્યા છે ટેન્સીસ. ટેન્સીસ એટલે કાળ. એક કાળને કહેવાય ટેન્સ, વધારે કાળ ભેગા થાય તો એને કહેવાય ટેન્સીસ. પણ ગુજરાતીમાં એક કાળને પણ કાળ કહેવાય અને બધા વધારે કાળ હોય તો પણ એને કાળ જ કહેવાય, એને કાળો ના કહેવાય. કાળ કાળ કાળ. તો એવા ટોટલ કેટલા કાળ છે? ઘણી બધી વાર ચર્ચા થતી હોય છે કે ટોટલ 12 કાળ છે, એમાંથી 9 કાળ ઉપયોગમાં આવે છે. કાળ આમ થાય તો શીખી જાય, આમ હોય તો કાળ શીખી જવાય. પણ અહીંયા કાળ શીખવાની જે પદ્ધતિઓ છે એ બધી અલગ અલગ છે. બધી જ જગ્યાએ કાળ અલગ અલગ પદ્ધતિથી શીખાય છે. કઈ રીતે પરીક્ષામાં તમને કાળ પૂછાય છે એવી રીતે સિસ્ટમ ફરી જાય, એવી રીતે પદ્ધતિ ફરી જાય. કાળ એક ને એક હોય પણ બધાની શીખવાની પેટર્ન અલગ હોય. એ પેટર્ન અલગ હોવાનું કારણ એ છે, પરીક્ષામાં એવી રીતે પૂછાય છે તો તમને એવી રીતે ભણાવશે. પણ ઘણીવાર આપણા 12મું ધોરણ હોય, 11મું ધોરણ હોય તો સમજી લઈએ કે આપણે કેટલા સમયથી કાળ વિશે સાંભળ્યું હોય, કેટલા બધા પાસેથી આપણે કાળ શીખ્યા હોય, બધી રીતે અલગ અલગ રીતે પૂછાયા હોય. કાળ મગજમાં ફિટ નથી બેસતા. અહીંયા હું તમને આજે કાળ જે છે એકદમ શોર્ટકટ રીતે સમજાવી દઈશ. તમારે પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ રીતે આ એક જ લેક્ચરની અંદર બધા જ કાળ તમારી સામે, તમારી નજરની સામે આવી જશે એકદમ શોર્ટકટ. આ મારી પદ્ધતિ છે, હર્ષ બારસિયાની પદ્ધતિ છે, જે તમારા મગજની અંદર કાળને ફિટ કરી દેશે, ઘૂસાડી દેશે, બેસાડી દેશે. અને તમને જે રીતે પૂછાય છે 11મા 12મા ધોરણની અંદર કાળ કઈ રીતે પૂછાય છે, એક પેરેગ્રાફ આપેલો હોય, કોઈ એક કાળની અંદર આપેલો છે, પછી નીચે લખેલું હોય સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે આવી રીતે શરૂ કરો, અને એમાં થોડુંક શરૂ કરીને તમને આપી દે, અને એમાં કાળ પેલા પેરેગ્રાફમાં હોય એના કરતાં થોડો ચેન્જ કરી દે, અને તમારે પછી એની રીતે લખવાનું. તો એમાં એમ નથી પૂછવાના તમને કે આ સાદો વર્તમાન કાળ છે, આ સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ ભૂતકાળ છે, આ પૂર્ણ વર્તમાન કાળ છે, આ સા કોઈ પણ એ એક પણ કાળનું નામ નથી પૂછવાના તમને, બરાબર છે? અને છેલ્લે તમારે એવી નોંધ નથી મારવાની કે અચ્છા તો આ પેરેગ્રાફની અંદર આ કાળ છે એમ, એ તમે એ પેરેગ્રાફની અંદર કયો કાળ છે એ તમે ઓળખી જશો, કોઈ તોય કોઈ તમને ઇનામ આપવા નથી આવવાનું. વાહ, કાળ ઓળખી ગયો બ્રો, વેરી ગુડ, ચલ આલે આ તારા ખાતામાં હું 2000 રૂપિયા નાખું છું. ના, તમારે શું કરવાનું છે એ સિમ્પલ હું અહીંયા સમજાવવાનો છું, અને ટૂંકમાં કેમ વાત પતે એની જ અહીંયા ચર્ચા છે. માથાકૂટ મૂકવાની કામ શરૂ કરી દેવાનું, બરાબર? જો અહીંયા શું ટાઇટલ આપ્યું છે, ટેન્સીસ, એટલે કે કાળ. કાળો નહીં, કાળ. હવે ટોટલ છે 12 કાળ, એમાંથી જે 2-3 કાળ છે એ તો ક્યારેય પૂછાતા જ નથી, કામમાંય નથી આવતા, એટલે એની ચર્ચાય નથી કરવી. એ તેલ લેવા જાય, એ જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે શું છે, ભાડમાં જાય, ભાડ નામનું એક ગામ છે ત્યાં જાય. હવે અહીંયા સિસ્ટમ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? સિસ્ટમ યાદ રાખવાની છે. સૌથી પહેલી સિસ્ટમ, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાંચમી. આ 5 સિસ્ટમ તમે શીખી લો એટલે તમારે એ કાળ બદલવાનું જે આવે છે બોર્ડની અંદર પૂછાય છે, પરીક્ષામાં પૂછાય છે, એ પેરેગ્રાફ તમારો સોલ્વ થઈ જશે, એમાં કોઈ માથાકૂટ નહીં રહે. પછી આ 5 સિસ્ટમ શીખ્યા પછી તમારે એક વસ્તુ જે કરવાની છે, જે શીખવાની છે, એ કદાચ જો મને યાદ આવશે તો છેલ્લે કહીશ, નહીં તો આ તો ફ્લો જતો હોય ભૂલાઈ જાય. તો જો અહીંયા સિસ્ટમ નંબર 1, બરાબર છે, આના ઉદાહરણ લઈશ એટલે તમને યાદ રહી જશે, ચિંતા કરવાની જરૂર નથી. સિસ્ટમ નંબર 1 અહીંયા છે, સૌથી પહેલાં જો બધામાં કરતા કોમન છે, કરતા હોવો જરૂરી છે. કરતા એટલે કે જે ક્રિયાને કરે એને કરતા કહેવાય. હું અહીંયા બોલું છું, હું અહીંયા જે બકું છું, હું અહીંયા જે ભસું છું, એ હું બોલનાર, હું હર્ષ, હું કરતા થયો, આઈ, હું કરતા થયો, તો એને કરતા કહેવાય. કરતા બધામાં પહેલાં આવશે, બરાબર. કરતા પછી યાદ રાખજો, હવે તમે જો અહીંયા એમિઝાર હોય, શું હોય? એમિઝાર. વોઝવેર હોય, શું હોય? વોઝવેર. વિલ બી, શેલ બી હોય, શું હોય? વિલ બી કે શેલ બી. હેવ બીન, હેઝ બીન કે હેડ બીન હોય, શું હોય? હા, ઇન શોર્ટ તમે ટૂંકમાં અહીંયા એટલું યાદ રાખી લો કે એમિઝાર, વોઝવેર આ બેને ભેગા કરી દઈએ એટલે બી, આ ત્રણેયને ભેગા કરી દઈએ એટલે બીન. એમિઝાર, વોઝવેર, બી કે બીન. કરતા પછી આવે, સમજો છો તમે? કરતા પછી એમિઝાર, વોઝવેર, બી કે બીન આવે એટલે ખાલી માથાકૂટ બધી મૂકી દેવાની સાઈડમાં, બધું જ તમારું જે મગજમાં ચિંતન છે એને સાઈડમાં મૂકી દેવાનું. કયું ક્રિયાપદ મૂકી દેવાનું? આઈએનજી ક્રિયાપદ મૂકી દેવાનું. કયું ક્રિયાપદ મૂકી દેવાનું? આઈએનજી. શું બેનજી? આઈએનજી ક્રિયાપદ મૂકી દેવાનું, બીજી માથાકૂટ ના ના ચાલે. આઈએનજી ક્યારે? કરતા પછી એમિઝાર,
વોઝ વેર બી અને બીન આટલા હોય ત્યારે શું મૂકી દેવાનું? આઈએનજી મૂકી દેવાનું. આપણે ઉદાહરણ જોઈશું ત્યારે તમને આ બધું ટેલી કરાવીશું. સિસ્ટમ નંબર બે, અહીંયા કરતા હોય જ છે, બધામાં કરતા પહેલા હશે, કરતા પછી શું છે? અહીંયા હેવ, હેઝ કે હેડ, ત્રણ જ. અહીંયા વિલ, હેવ અને શેલ હેવ છે, પણ એમાંય છેલ્લે શું છે? હેવ. મતલબ કરતા પછી હેવ, હેઝ, હેડ કે હેવ આવે એટલે કાંઈ ના સોચો, કાંઈ ના વિચારો, દિમાગને બંધ કરી દો અને મૂકી દેવાનું વી થ્રી. મેં તમને કીધું હતું ને આ બધું પૂરું થાય પછી એક વસ્તુ કહીશ તમારે બાકી કરવાની, એ વસ્તુ જો અહીંયા આવી છે. વી થ્રી એટલે કે ભૂતકૃદંત લખેલું છે. શું કામ હું બીજી વાર લખું છું? ભૂતકૃદંતની તમને ખબર પડતી હોવી જોઈએ. ક્રિયાપદના રૂપો ઓછામાં ઓછા 50-100 તો આવડતા હોવા જોઈએ. બે બે દિવસે એક પાકા કરો તોય તૈયાર થઈ જાય. એમાં ઘણા બધા આવડતા જોઈ, જેમ કે પુટ પુટ પુટ, કટ કટ કટ, શટ શટ શટ, ગો વેન્ટ ગોન, કમ કેમ કમ, આ તો આવડતા જોઈ. એના ભૂતકૃદંતના એટલે કે વી થ્રીના રૂપો આવડતા હોવા જોઈએ. બાકી તમને ખબર પડે કે કરતા પછી હેવ છે, તમે વી થ્રી મૂકી દેવાનું, તો વાક્યમાં કે વી થ્રી થોડું લખશો તમે? ભૂતકૃદંત સાહેબે કીધું તો ભૂતકૃદંત મૂકો, મૂકો ભૂતકૃદંત, ના ચાલો. એનું રૂપ જે આવતું હોય ક્રિયાપદનું એ મૂકવું પડે. ખાસ આ બે વસ્તુમાં યાદ રાખજો. જો અહીંયા હેવ, હેઝ, હેડ છે, અહીં હેવ, હેઝ, હેડ છે, પણ અહીંયા હેવ, હેઝ, હેડ પછી અહીંયા બીન છે, અહીંયા બીન નથી. બીન હોય ત્યારે આઈએનજી, બીન ના હોય ત્યારે વી થ્રી, ભૂતકૃદંત મૂકી દેવાનું. ખબર પડી? ઓકે, આ સિસ્ટમ નંબર ટુ થઈ ગઈ. સિસ્ટમ નંબર થ્રી એકદમ ઇઝી છે. કરતા પછી કેન, કુડ, મે, માઇટ, વિલ, શેલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, આ બધા મોડલ એક્ઝિલરીઝ કહેવાય. એના પછી હંમેશા વી વન, ક્રિયાપદનું મૂળ રૂપ. કમ હોય તો કમ, ગો હોય તો ગો, ટેક હોય તો ટેક, ક્લોઝ હોય તો ક્લોઝ, ઓપન હોય તો ઓપન, આ બધા મૂળ રૂપ મૂકી દેવાના. આ બધા પછી મૂળ રૂપ મૂકી દેવાના, આ બધા પછી મૂળ રૂપ મૂકી દેવાના. આ બધા પછી બી હોય તો શું કરવાનું? એ પેસિવ વોઇસમાં આ અંકલ, આ કાકા, આ ટકલું શીખવાડશે તમને. યાદ રાખવાનું, આ બધા હોય તો એના પછી સીધું આપે મૂકવાનું, તો વી વન મૂકવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ. સ્પીક હોય તો સ્પીક, લિસન હોય તો લિસન, એનું સ્પોક નહીં કરવાનું, એનું ભૂતકૃદંત, એનું ભૂતકાળનું રૂપ નહીં મૂકવાનું, ના ના ના. એના પછી સિસ્ટમ નંબર ફોર. સિસ્ટમ નંબર ફોર થોડીક તમારે સમજવી પડશે. સિસ્ટમ નંબર ફોરમાં તમારી પાસે બે ઓપ્શન છે. ઓપ્શન નંબર એકડો, ઓપ્શન નંબર બગડો. આ બે ઓપ્શન છે તમારી પાસે. એમાં ઓપ્શન નંબર એકડો તમે જુઓ, એમાં છે વી વન. કરતા પછી સીધું જ વી વન મૂકવાનું આવે. પણ વી વન કઈ રીતનું મૂકવાનું આવે? કરતા ત્યારે તમારે ચેક કરવાનો હોય ત્યારે વી વનમાં થોડા ફેરફાર થશે. શું? જો કરતામાં હી છે, એની સિસ્ટર શી છે, કે એનું કૂતરું ઈટ છે, તો વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જે મૂકો છો એમાં એસ લાગશે. કમ હોય તો કમ્સ થશે, ગો હોય તો ગોઝ થશે, અને આઈએસ ક્રાય હોય, વાય હોય તો એ નીકળી જાય ને, આઈએસ લાગે, ક્રાઇસ. બરાબર છે? કોણ કરતા હોય? હી, શી કે ઇટ, આ ત્રણમાંથી એક હોય તો, અથવા કોઈ એક નામ હોય, હી ના હોય તો પણ કોઈ એક સિંગ્યુલર નામ એટલે કે એક વચન નામ હોય તો પણ એસ, ઈએસ કે આઈએસ ક્રિયાપદને લાગશે. જેમ કે હી ના હોય પણ ત્યાં લખ્યું હોય મન્નુભાઈ, તો મન્નુભાઈ કમ્સ થાય, મન્નુભાઈ ગોઝ થાય, મન્નુભાઈ ક્રાઇસ થાય. પછી અહીંયા છે શી, ઠીક છે, શી એટલે કે શી ના હોય ને ત્યાં કોઈનું નામ લખ્યું હોય, જેમ કે નંદુબેન, તો નંદુબેન કમ્સ, નંદુબેન ગોઝ, નંદુબેન ક્રાઇસ. અથવા ઈટ, ઈટ ના હોય ને ત્યાં હોય ડોગ, ડોગ કમ્સ, ડોગ ગોઝ, ડોગ ક્રાઇસ. આ થઈ ગયું. પણ ત્યાં કરતા જો આઈ હોય, હું, અથવા વી હોય, અથવા યુ તમે હોય, અથવા ધે હોય, અથવા બહુવચન નામ હોય, જેમ કે મન્નુભાઈ એન્ડ નંદુબેન બે થઈ ગયા, તો કમ્સ નહીં આવે. બે ના કમ્સ, કમ્સ માંથી એસ નીકળી જાય ને સીધું કમ જ આવે. આ યાદ રાખવાનું. આટલા હોય તો એસ, 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 આઈએસ, આ હોય તો નહીં. બરાબર છે? હવે એમાં બીજો ઓપ્શન છે વી ટુ, દૂસરો ઓપ્શન વી ટુ. વી ટુ એટલે કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. કરતા પછી જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ મૂકવાના આવે ત્યારે તમારી પાસે બે જ ઓપ્શન આવે,
એક વી વન મૂકો અથવા વી ટુ મૂકો, કરતા પછી બીજું કોઈ આ બે સિવાય ઘૂસી જ ના શકે એવો ઇંગ્લિશનો નિયમ છે. કરતા પછી સીધું જ ક્રિયાપદનું કોઈ રૂપ મૂકવું હોય તો તમારી પાસે બે જ ઓપ્શન આવીને ઉભરી જાય, યસ સર હું વી વન, હું વી ટુ. વી વન એમ કે મારી પાસે બે ઓપ્શન છે, કરતા ઈ શીટ હોય તો એસ એસ આઈ એસ, કરતા બહુવચન હોય તો આઈ વી યુ દે અથવા કોઈ પણ બહુવચન નામ, અને બીજું વી ટુ મૂકો તો વી ટુ માં બે વસ્તુ છે તમારી પાસે, કાં તો ઈડી લાગે બધા ક્રિયાપદને અથવા અનિયમિત હોય, જેમ કે ગોનું વેન્ડ થાય, ટેકનું ટુક થાય, કમનું કેમ થાય, આ ખબર હોવી જોઈએ. મેં તમને કીધું હતું હું યાદ આવે કહીશ, જો યાદ આવી ગયું અનિયમિત ક્રિયાપદ તમને આવડતા હોવો છો. નથી તમારી પાસે અનિયમિત ક્રિયાપદો તો વોટ્સએપ નંબર છે ને ઉપર, હા ત્યાં ક્લિક કરો, ક્લિક નહીં થાય સોરી, મને વોટ્સએપ કરો, તમને અનિયમિત ક્રિયાપદોનું લિસ્ટ મોકલી દઈશ. એ તમારે પાકા કરવા જ જોઈએ, પાકા કરવા જ જોઈએ, આગળ જતાં બહુ કામમાં આવે, તમે આગળ જેટલી પણ પરીક્ષાઓ આપશો એમાં બધે કામમાં આવશે. તો કરતા પછી જ્યારે મૂકવાનું થાય વી વન, ત્યારે વી વનમાં ધ્યાનમાં રાખી લેવાનું કરતા કોણ છે, આ ઉપરના કરતા છે તો એસ એસ આઈ એસ, કાંઈ વિચારવાનું નહીં, કાંઈ નહીં મૂકવાનું, મૂળ ક્રિયાપદ મૂકી દેવાનું. પણ હી શીટ છે તો એસ એસ આઈ એસ લગાડી દેવાનું. કરતા પછી વી ટુ ભૂતકાળ રૂપ મૂકવાનું છે તો અનિયમિત ક્રિયાપદ અથવા ઈડી લગાડવાનું આવે. સિસ્ટમ ફોર પૂરી. સિસ્ટમ ફાઇવ, કરતા પછી શું છે, ડુ નોટ અથવા એને કહેવાય ડોન્ટ. કરતા પછી શું છે, ડઝ નોટ અથવા એને કહેવાય ડઝન્ટ. કરતા પછી શું છે, ડીડ નોટ અથવા એને કહેવાય ડીડન્ટ. આ હોય કરતા પછી, આ ત્રણ કે આ કૌંસવાળા ત્રણ શું ફેર પડે છે, એના પછી હંમેશા વી વન ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દેવાનું, નહીં એસ મૂકવાનો, નહીં આઈ એસ મૂકવાનો, નહીં ઈ એસ મૂકવાનો, ના ઈડી મૂકવાની, ના બીડી મૂકવાની, ના સિગરેટ કંઈ નહીં મૂકવાનું, મૂળ ક્રિયાપદ સીધું જ મૂકી દેવાનું. કમ, ગો, ટેક, ઓપન, ક્લોઝ, સી, લુક, લિસન, સ્પીક, મૂળ ક્રિયાપદ જથ્થાબંધ મૂકી દેવાનું. યાદ ક્યારે રાખવાનું, કે એસ એસ આઈ એસ આવે જ્યારે ઈ શીટ હોય અને કરતા પછી સીધું વી વન મૂકવાનું આવે તો, બરાબર છે, બાકી કાંઈ માથાકૂટ નહીં, કોઈ હળી નહીં કરવાનું. અહીંયા બધા કાર્ડ તમારા પૂરા થઈ ગયા, આનાથી બહાર એક કાર્ડ નથી જે તમને પૂછાતો હોય, જે તમારા કામમાં આવતો હોય, એક કાર્ડ નહીં, નક્કો એની કાર્ડ, નો 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 નો, ના ના એની કાર્ડ. તમને કાર્ડ ગણતા આવડતા હોય તો આમાંથી ગણાવી શકું. આ ત્રણેય પૂર્ણ કાર્ડ અહીંયા અંદર આવી ગયા, આ ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ આવી ગયો, બધા કાર્ડ અહીંયા પૂરા થઈ જાય. સો આ બે સાદા કાર્ડ અહીંયા આવી ગયા, આ સાદા કાર્ડના નકાર આવી ગયા અહીંયા, આપણે શું કાર્ડ જોઈએ પછી, નવો કાર્ડ આપણે કોઈ અમેરિકાવાળા બનાવશે તો આપણે કહેશું તમને, એ શીખશું, વોટ્સઅપ કરશે મને તો હું તમને સીધો ફોરવર્ડ કરી દઈશ, કસમથી. કોની કસમ ખબર નહીં. ચલો સિસ્ટમ વન, ટુ, થ્રી, ફોર અને ફાઇવ, આ પાંચ સિસ્ટમ તમારી સામે છે, તમે ફોટો પાડી શકો, સ્ક્રીનશોટ લઈ શકો, બરાબર. હવે આના ઉદાહરણ લઈએ આપણે કે કેવી રીતે તમને પરીક્ષામાં પૂછાય છે અને તમને આ સિસ્ટમ શું કામ કામમાં આવશે. આખે આખા કાર્ડ શીખી ગયા છો તો એ લાંબાઈ થઈ જશે, મગજમાં નહીં ઉતરે, યાદ એ વધારે રાખવા પડશે, આ સિસ્ટમ તમને સીધી કામમાં આવશે. ઓકે, સો લેટ્સ ગો અને આપણે લઈએ ઉદાહરણ હવે. સો હિયર ઇઝ ધ એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ જો અહીંયા તમારી સામે છે, શું લખ્યું છે, હી ઇઝ વર્કિંગ વેલ, હી ઇઝ ડુઈંગ વેરી સ્માર્ટ જોબ, હી ઇઝ અ સ્માર્ટ વર્કર, બરાબર છે. આમાં ઇઝ 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 આવે છે એટલે વર્તમાન કાળ છે એવું ચોખ્ખું દેખાય. હવે અહીંયા સ્ટાર્ટ લાઇકમાં તમને આપ્યું છે કે તમારે શરૂઆત કરવાની છે હી વિલથી. ક્યાંથી શરૂઆત કરવાની છે, હી વિલ. વિલ એટલે શું થઈ ગયું, કાળ ફરી ગયો. જો વિલ એટલે વર્તમાન થઈ ગયું, સોરી વિલ એટલે ભવિષ્ય થઈ ગયું. હવે જુઓ તમારા અહીંયા ઇઝ છે, શું છે, આઈએનજી છે, બરાબર છે. હવે તમારે શરૂઆત શું કરવાની છે, હી વિલ, બરાબર છે. તો તમે શું કરી શકો, બે ઓપ્શન તમારી પાસે આવે છે, એક તો વિલ, પછી પદ્ધતિ નંબર ત્રણ, સિસ્ટમ નંબર ત્રણની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે કેન, કુડ, વિલ, શું છે, માઇટ, એ બધા આવે એના પછી હંમેશા વી વન જ આવે, વર્તમાન ક્રિયા બધે જ આવે. તો અહીંયા વિલ પછી વર્ક આવે, શું આવે, હી વિલ વર્ક વેલ. તો આપણે એ રીતે લખીએ, હી વિલ વર્ક વેલ. પછી પાછું હી ઇઝની જગ્યાએ શું આવશે, વિલ, કારણ કે અહીં ઇઝની જગ્યાએ આપણને વી વિલ લખવાનું કીધું છે, એટલે તો હી વિલ. ડુઈંગનું શું થઈ જશે, ડૂ, વેરી સ્માર્ટ જોબનું વેરી સ્માર્ટ જોબ,
પછી જો અહીં પાછું હીનું હી ઇઝ છે, શું છે? ઇઝ. હવે તમારે શું લખવાનું છે? વિલ. હવે જો અહીંયા શું આપેલું છે? સ્માર્ટ. હવે વિલ પછી શું આવે? વિલ પછી હંમેશા વર્તમાનનું મૂળ ક્રિયાપદ આવે, કારણ કે એ મોડેલ છે. હવે એના પછી જો શું છે? સ્માર્ટ વર્કર. એટલે અહીં કોઈ નામની વાત છે, અહીં કોઈ ક્રિયાપદ તો છે જ નહીં. ક્રિયાપદ હોય તો આપણે વી વન મૂકી દઈએ, પણ ક્રિયાપદ જ નથી. ક્રિયાપદ ના હોય અને ભવિષ્યમાં મૂકવાનું થાય અને એના પછી વર્કર એટલે કે એક નામ છે, નાઉન છે, એ મૂકવાનું થાય ત્યારે શું આવે? બી આવે. હી વિલ બી અ સ્માર્ટ વર્કર. આ થઈ ગયું વાક્ય. હવે અહીંયા તમને બીજી રીતે પૂછે, એક્ઝામ્પલ વનની અંદર જ આપણે બીજી રીતે લઈએ. તમને આમ આપેલું હોય, હી વિલ બી આપેલું હોય, અને કે વાક્ય બનાવો તમે, તો હી વિલ બી, બી પછી મેં તમને કીધું હતું સિસ્ટમ નંબર વનની અંદર, એમિઝાર હોય, વઝવેર હોય, વિલ બી હોય, શેલ બી હોય, હેવ બીન, હેઝ બીન, હેડ બીન હોય, તો હંમેશા એના પછી આઈએનજી ક્રિયાપદ મૂકવાનું. શું મૂકવાનું? આઈએનજી ક્રિયાપદ. તો હી વિલ બી વર્કિંગનું વર્કિંગ, વેલનું વેલ. તો હવે અહીંયા તમને ખબર પડી જાય શું થશે. હીનું હી, વિલનું વિલ, પછી બી મૂકવાનું છે. હા, તો બી પછી આનું આ જ વાક્ય, ડુઈંગ વેરી સ્માર્ટ જોબ. પછી હી વિલ બીનું વિલ બી. અહીંયા આઈએનજી એટલા માટે ના આવે, કારણ કે ક્રિયાપદ છે નહીં, તો એનું એમ મૂકી દેવાનું, હી વિલ બી અ સ્માર્ટ વર્કર. આ થઈ ગયું પહેલું એક્ઝામ્પલ. હવે જો અહીં બીજું એક્ઝામ્પલ, અહીં શું આપ્યું છે? શી ગેવ મી. સી પછીનું ક્રિયાપદ જુઓ તમે, અહીંયા ગેવ મતલબ ભૂતકાળ આપી દીધો છે, ગીવનું ભૂતકાળ આપ્યું છે. શી ગેવ. હવે અહીંયા શરૂઆત કઈ રીતે કરી એને? સ્ટાર્ટ લાઈક ધીસમાં, શી હેડ. હેડ પછી કેવું ક્રિયાપદ આવે? સિસ્ટમ નંબર ટુની અંદર મેં તમને જોયું હતું, તમે સ્ક્રીનશોટ લીધો હોય તમને ખબર પડી જશે. હેડ, હેવ કે હેઝ કે વિલ હેવ કે શેલ હેવ, ગમે તે, એમાં હેવ તો પાછળ આવે જ છે. હેવ, હેઝ કે હેડ, એના પછી હંમેશા ભૂતકૃદંત, ભૂતકૃદંત 1008 વખત ભૂતકૃદંત. તો આના પછી ભૂતકૃદંત આવશે. આ ગેવ છે એ ભૂતકાળનું બીજું રૂપ છે, ભૂતકૃદંત એટલે ત્રીજું રૂપ થાય. તો ગીવ, ગેવ અને અહીંયા શું આવશે એ તમને અનિયમિત ક્રિયાપદો ખબર હોવી જોઈએ. શી હેડ ગીવન, શું આવશે? ગીવન મી અ ચાન્સ. આમાં કંઈ ફેરફાર થશે નહીં. હવે શું છે? આઈ, આઈનું આઈ, આઈમાં કંઈ ફેરફાર નહીં કરવાનો ભાઈ, કરતામાં ફેરફાર કંઈ ના થઈ શકે. અહીં શી હોય તો આપણે શી જ રખાય, પછી હી ના કરીને ખાય, લોચો થઈ જાય, લોચો. આઈ, આઈ પછી શું છે? ડીડન્ટ. અહીંયા શું મૂકવાનું કીધું? હેડ. તો ડીડન્ટનું આપણે શું કરી દઈશું? હેડન્ટ. હવે જો તમે કે હેડ પછી હંમેશા કેવું ક્રિયાપદ આવે, હવે તો તમને ખબર જ પડી જવી જોઈએ કે હેડ પછી વી થ્રી આવે, વી થ્રી આ વી થ્રી આવે. તો વી થ્રી રિફ્યુઝનું વી થ્રી શું કરશું? રિફ્યુઝ. ઇટ નો ઇટ, આઈ નો આઈ. આઈ પછી શું મૂકવાનું છે? કરતા પછી અહીંયા શું મૂક્યું છે? અહીંયા કરતા પછી ભૂતકાળ છે, અહીંયા કરતા પછી ભૂતકાળ છે, અહીંયા કરતા પછી હેડ મૂક્યું, અહીંયા કરતા પછી આપણે શું મૂકશું? હેડ મૂકશું બાબલાવ. તો હેડ શું મૂક્યું સાહેબે? આઈ પછી હેડ મૂક્યું. હેડ પછી સાહેબ શું મૂકશે? તમને હવે ખબર હોવી જોઈએ, હેડ પછી બાળકો, બચ્ચાઓ, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ. યાદ રાખી લો, હેડ પછી હંમેશા વી થ્રી આવે. શું આવે? વી થ્રી. આ ગોટ એ ગેટ મૂળ રૂપ, એનું ગોટ વી ટુ, એનું ગોટ વી થ્રી પણ ગોટ જ થાય અને ગોટન પણ થાય, પણ આપણે ગોટ લખી દઈએ. બે ઓપ્શન છે આપણી પાસે. આઈ હેડ ગોટ અ ગ્રેટ ડીલ, એમનું એમ, કંઈ વાંધો નથી, ફૂલ સ્ટોપ. થઈ ગયું વાક્ય ઓકે? કોઈ દિક્કત ના દિક્કત. હવે ત્રીજું વાક્ય જો તમારી સામે, શું આપ્યું છે? મિસ્ટર ચુલ્લુ. ચુલ્લુ કહો ભાઈ, બુલ્લુ, બુલ્લુ કે ભાઈ ચુલ્લુ. તો આ ચુલ્લુ હેડ પ્રોવાઈડેડ, આમ વાક્ય છે. અને હવે શરૂઆત કઈ રીતે કરી? મિસ્ટર ચુલ્લુ પ્રોવાઈડ્સ, પ્રોવાઈડ્સ, પાછળ એસ મૂક્યો. હવે જ્યારે એસ મૂકે ત્યારે તમારે સમજી લેવાનું કે પદ્ધતિ નંબર આપણે ચાર ભણ્યા હતા, એની અંદર આવ્યું હતું કરતા પછી ક્રિયાપદ, એમાં બે ઓપ્શન હતા, એક કામ ખૂણામાં હતું, એક આમ હતું, કરતા તરીકે આઈ, વી, યુ કે દે હોય તો એસ ઈ એસ ના લાગે, હી શી ઈટ હોય
તો એસીએસ લાગે, તો જો અહીંયા એસીએસ લાગે હવે જ્યાં જ્યાં કરતા આવશે એના પછી આપણે ક્રિયાપદ વર્તમાનનો મૂકતા જશું, કારણ કે વર્તમાનનો ઉપયોગ કર્યો છે. સો મિસ્ટર ચુલુ પ્રોવાઈડ્સ મી ધ ઇન્ફોર્મેશન, ફૂલ સ્ટોપ. બીજું બાકી શું છે? આઈ, આઈ પેટ શું છે? હેડ. અહીંયા શું હતું? હેડ. હેડને શું કર્યું સાહેબે? કાઢી નાખ્યું, કારણ કે સીધું શું મૂક્યું? વર્તમાનનું રૂપ. આપણે હેડને શું કરશું? કાઢી નાખશું. ફાઉન્ડ છે અહીંયા જો તમે, ફાઉન્ડ છે એ વી થ્રી, કારણ કે હેડ પછી શું આવે? વી થ્રી. અને આપણે શું મૂકવાનું છે? વી વન મૂકવાનું છે, કારણ કે અહીં વી વન મૂક્યું છે. તો ફાઉન્ડનું જો તમને અનિયમિત ક્રિયાપદ નહીં આવડતા હોય, વર્તમાન ભૂતકાળ અને ભૂતકૃતના રૂપ નહીં આવડતા હોય, તો લોચો વાગવાનો છે ભાઈ, મોટો લોચો વાગવાનો છે. ફાઉન્ડનું વર્તમાન થઈ જાય છે ફાઇન્ડ. અહીંયા એસ એટલા માટે નહીં લાગે કારણ કે કરતા તરીકે આઈ વી યુ થાય, એટલે નહીં લાગે. આઈ ફાઇન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ, બાકી પૂરું. પછી અહીંયા છે વી, શું છે? વી. હેડ શું કરશું? કાઢી નાખશું. શું છે? થેન્કડ. થેન્કડ ભૂતકૃતંત છે, એનું વર્તમાન થશે થેન્ક. આપણે કોઈને કહીએ ને થેન્ક યુ, એ વર્તમાન જ બોલીએ છીએ. વી થેન્ક હિમ, આપણે એને આભાર માનીએ છીએ. પછી અહીં શું છે? હી, હીનું હી. હેડને શું કરશું? કાઢી નાખશું, કારણ કે એણે અહીંયા આપણને કાઢીને આપ્યું છે. પછી સેન્ટ છે, એ ભૂતકૃતન છે, એનું વર્તમાન કરશું સેન્ડ. તો અહીં શું લખશું? સેન્ડ. હવે સેન્ડને શું લગાડશું? જો સેન્ડ, હવે કરતા તરીકે કોણ છે? હી શીટ. હી શીટ હોય એટલે હી પછી ક્યારે સેન્ડ ના આવે, એટલે અહીં શું લાગશે? એસ. હી સેન્ડ્સ સમથિંગ ન્યૂ ઓલવાઇઝ. આ થઈ ગયા વાક્યો. ચાર ઉદાહરણ આપણે લઈ લીધા, એક આ બે, આમાં બે બે ને બે ચાર, હજી થોડા લેવા છે. ઓકે, લઈ નાખીએ. ચલો જો એમ બીજા ત્રણ ઉદાહરણ તમારે સામે છે અહીંયા, એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 6 એન્ડ 7. હવે જો અહીંયા તમે ધ્યાન આપો, પહેલું વાક્ય છે એમાં સ્ટાર્ટ લાઇક આપ્યું છે સાહેબે, આપ્યું છે ત્યાં બોર્ડ વાળા આપશે, અહીંયા આ બોર્ડ વાળા આપે છે. દેખતે જાઓ, શીખતે જાઓ. હી નેવર એક્સેપ્ટ એક્સેપ્ટ્સ, એસ લગાડ્યું છે એટલે કે વર્તમાન છે. એસ લાગે વર્તમાન હોય, ક્રિયાપદને એસ લાગે વર્તમાન હોય, ગમે ત્યાં એસ લાગે વર્તમાન ન હોય, આ યાદ રાખી લેવાનું તમારે. ગમે તેને એસ લાગ્યો એટલે વર્તમાન કરતી હોય એવું ના ચાલે ભાઈ. જો અહીંયા હી નેવર એક્સેપ્ટેડ, અહીંયા ટેડ એક્સેપ્ટેડ, આ ભૂતકાળની નિશાની છે, એટલે કે વાક્યને ભૂતકાળમાં લઈ જવાનું છે. અને હી પછી સીધું ભૂતકાળનું રૂપ છે, વચ્ચે હેડ નથી, હેવ નથી, હેઝ નથી, વિલ નથી, શેલ નથી, કેન નથી, માઇટ નથી, કંઈ નથી, સીધું ક્રિયાપદનું રૂપ છે. નેવર તો નકાર માટે આવે છે. હી નેવર એક્સેપ્ટેડ એટલે કે બધું તમારે ભૂતકાળમાં લઈ જવાનું છે, બધું ભૂતકાળમાં લઈ જવાનું, બધાને ભૂત કરી દેવાના. હી નેવર એક્સેપ્ટેડ મીનું, મી, મીનું કંઈ ફેરફાર ના થાય, મી એઝ હીઝ ફ્રેન્ડ, આમાં કોઈ ફેરફાર નહીં. હવે અહીંયા શું છે? હી, હી પછી અહીંયા છે ટેક્સ. તમારે ભૂતકાળ કરવાનું છે, ટેકનું ભૂતકાળ શું થાય એના માટે નિયમિત ક્રિયાપદો ખબર હોવી જોઈએ તમને. નિયમિત ક્રિયાપદો, અનિયમિત ક્રિયાપદો, કોનું શું ભૂતકાળ થાય, કોનું શું ભૂતકૃતન થાય ખબર હોવી જોઈએ. સો ટેકનું ભૂતકાળ થશે ટુક. ઘણા એ ટેકન મૂકી દે તો ટેકન છે ને ભૂતકૃતન થઈ ગયું, એ ટેકન હંમેશા હેવ, હેઝ કે હેડ પછી આવે, અહીંયા ના આવે. સો ચલ હેડ. હી ટુક વેરી મચ ટાઈમ બટ નેવર. હવે જો આપ્યું છે, શું આપ્યું છે? સેઝ. સે ને શું લાગ્યું? એસ લાગ્યો. સે ને એસ લાગ્યો એટલે સમજી લેવાનું છે કે ત્યાં વર્તમાન છે, તો આપણે ભૂતકાળ કરવાનું છે. તો સે નું શું થાય? સેડ. એનીથિંગ નું, એનીથિંગ. આ થઈ ગયું. કેટલા ફેરફાર કર્યા? બે ફેરફાર ગણીને કર્યા, ટુક અને સેડ. એક ફેરફાર તો એને આપ્યો છે વર્તમાનમાં, આપણે શું કરી દીધું? ભૂતકાળ કરી દીધું. હવે જો મિસ્ટર મામા, હા મિસ્ટર મામા હેઝ સ્ટડીડ ઇંગ્લિશ. હવે આમાં સ્ટાર્ટ લાઈક ધીસ કોણ આપશે? સાહેબ આપશે. ચલો ભાઈ આપી દો સ્ટાર્ટ લાઈક ધીસ, શું વાંધો છે? ચલો ભાઈ આને, તો મિસ્ટર મામાની જગ્યાએ મિસ્ટર મામા
આખા ગામના મામા એ હેજ આપ્યું છે, હવે એનું બનાવશું શું એ આપણે સમજવાનું છે. કેવી રીતે કામ કરશે આ વાક્ય? જો અહીંયા મિસ્ટર મામા અહીંયા થાય છે સ્ટડીઝ, ઈ એસ લાગ્યો, ઈ તો હતો જ, એસ લાગ્યો એટલે અહીંયા હેઝ સ્ટડીઝ છે. હેઝ ઉડાડી દીધું એમણે, સીધું વર્તમાનનું રૂપ મૂક્યું. તો આપણે પણ કરતા પછી સીધા જ વર્તમાનના રૂપ મૂકશું. વર્તમાનના રૂપ કરતા પછી સીધા મૂકવાના હોય એટલે બે વસ્તુ તમારી સામે આવે, આઈવી યુ ધે કે બહુવચન હોય ત્યારે એ સી એસ કાંઈ ના લાગે, સીધું વર્તમાન લાગે. કરતા પછી, કરતા જો હી શી ઇટ હોય કે એક વચન હોય તો એના પછીની ક્રિયાપદ એસ ઈ એસ આઈ એસ લાગે. જો અહીંયા સ્ટડીઝ ઇંગ્લિશનો દેશ, પછી શું આપ્યું છે જો હીનું, હી એસ આઈ ઉડાડ્યું તો આઈ એસ આઈ ઉડાડી દેશે. આ ચીવને શું લાગશે, એસ કે ઈ એસ, કારણ કે એક વચન કરતા છે. તો અચીવ્સ, ડિગ્રીનું ડિગ્રી બેટા, ડિગ્રીનું ડિગ્રી થાય, ડિગ્રી ડિગ્રી ના થાય, ડિગ્રીનું બિગ્રી ના થાય, બિગ્રી ડિગ્રી ડિગ્રી. એના પછી છે વી હેવ કોંગ્રેચ્યુલેટેડ હિમ, તો વીનું શું કરશું, વી વી જો બહુ વચન કરતા આવી ગયો, હવે એના પછી વર્તમાનમાં તમારે ક્રિયાપદ મૂકવું હોય તો એસ ઈએસ કાંઈ નહીં લાગે, સીધું સીધું મૂકી દેવાનું. સો હેવ નીકળી જશે, કારણ કે હેઝ નીકળી ગયા, હેઝ નીકળી ગયા તો હેવ કોણ છે ભાઈ, ક્યાંથી આવેલા, ક્યાં કોણ છે ભાઈ, છે કોણ, નીકળી જાય. કોંગ્રેચ્યુલેટ, જો આ કોણ છે, કોણ કોણ છે, કોણ. પછી આ ગ્રેટુ, આ કોન ગ્રેટુ લેટ એટલે કે મોડું આવ્યું એટલે કોંગ્રેચ્યુલેટ, કોંગ્રેચ્યુલેટ. જો અહીં કીધી છે કારણ કે અહીંયા હેવ છે, હેવ પછી હેઝ પછી નેટ પછી ભૂતકૃતંત આવે, તે ભૂતકૃતંત છે પણ આપણે વર્તમાન મૂકીએ છીએ એટલે કોંગ્રેચ્યુલેટ. હિમનું હિમ, તો થઈ ગયું વાક્ય. યસ, બે કાર્ડ ચેન્જ કર્યા. હવે આ ત્રીજું રહ્યું મિસ્ટર કાલિયા. અરે ઓ કાલિયા, કેટને આદમી થે, સ્ટાર્ટ લાઈક ધીસ. ચલો ભાઈ કઈ રીતે શરૂ કરવાનું જલ્દી કહો, એટલે અમે શરૂ કરીએ. મિસ્ટર ખાલિયા પછી શું આવશે, મિસ્ટર ખાલિયા પછી અહીંયા વિલ કોલ છે, એની જગ્યાએ આપણે કરીએ છીએ કોલ્સ, કોલ્ડ કરીએ. ચલો ભાઈ આપણે કાંઈ વર્તમાન લઈ લીધું છે, અહીંયા પણ વર્તમાન લઈ લીધું છે એટલે અહીંયા ભૂતકાળ કરીએ. મિસ્ટર કાલિયા કોલ્ડ એટલે કે આ ફ્યુચર છે, ભવિષ્ય છે, વિલ છે, ત્યાંથી સીધો સીધો જમ્પ લગાડવાનો છે, ભૂતકાળમાં ઘૂસવાનું છે. સો મિસ્ટર કાલિયા કોલ્ડ, કોલ્ડ કરી દીધું આનું, ભૂતકાળ કરી દીધું, વિલને નીકાળી દીધું, એટલે આપણે પણ આમાં જ્યાં જ્યાં વિલ હશે બધેથી વિલને નીકાળી દઈશું, ક્રિયાપદને ભૂતકાળ બનાવી દઈશું બિંદાસ. તો ચલો ભાઈ દોડતે હમ, આ પેલું વાક્ય તો બની ગયું. બીજું વાક્ય શું છે, આઈ, આઈનું આઈ, આ છે વોન્ટ. વોન્ટ કોનું ટૂંકું રૂપ છે, વિલ નોટનું ટૂંકું રૂપ છે. તો વિલ નીકળી જશે, હા નોટ તો રહેવું જ જોઈએ ને, હા. તો વર્તમાનની અંદર તમારે ભૂતકાળ, સોરી વર્તમાનની અંદર ક્યાં ભૂતકાળ આવી ગયું, ભૂતકાળની અંદર તમારે જ્યારે નકાર કરવો હોય ત્યારે શું આવે, એક જ સિસ્ટમ લાગુ પડે છે, એક જ સિસ્ટમ, અને એ છે ડિડન્ટ. શું છે, ભૂતકાળમાં સીધું ભૂતકાળમાં નકાર કરવો હોય તો હેવ હેડ હેઝ છે, વાત જુદી છે. સીધું નકાર કરો ડિડન્ટ, તો વિલ નોટ શું થઈ ગયું, ડિડ નોટ. પછી રિસ્પોન્સ, રિસ્પોન્ડનું રિસ્પોન્ડ, હિમનું હિમ. પછી પાછું અહીંયા હી, વિલ બેટા તું નિકલને પતલી ગલી છે, નેવરનું નેવર. ટ્રાય જે છે, જોયું તમે ટ્રાય, ટ્રાયનું ભૂતકાળ થશે, ટ્રાયનું ભૂતકાળ શું થશે, બીજું રૂપ ત્રીજું રૂપ, ટ્રાઈડ, આઈ ઈ ડી લાગશે, ટ્રાઈડ અગેન. આ થઈ ગયા બીજા ત્રણ એક્ઝામ્પલ. હવે સૌથી મહત્વની વાત છે તમારા માટે એ કે આ જે ટેન્સ મેં તમને સિસ્ટમ ચાર પાંચ સિસ્ટમ શીખવાડી, સિસ્ટમ 1 2 3 4 5, એ પાંચે પાંચ સિસ્ટમ તમને ત્યારે કામમાં આવશે જ્યારે તમે એસે લખતા હશો, નિબંધ લખતા હશો, સ્પીચ લખતા હોય, કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખતા હોય, ગમે તે લખો તમને ત્યારે આ ટેન્સ એટલા માટે કામમાં આવશે કે જ્યારે પણ તમે એમિઝાર લખવા જશો ને એના પછી ક્રિયાપદ લખવા જશો કરતા હોય તો તમને ખબર પડી જશે આઈએનજી મૂકવાનું છે. તમે કરતા પછી હેવ એઝ હેડ લખશો તો તમને ખબર પડી જશે કે આના પછી મારે ભૂતકૃતંત જ મૂકવાનું છે. ગ્રામરની મોટાભાગની ભૂલો તમારી જતી રહેશે અને તમને ખબર બી નહીં પડે, ગ્રામરની ભૂલો બધી ગઈ ગાયબ.
કેન કોડ મે માઇટ સેલ શું છે એ બધા મૂકો છો તો તમને ખબર પડી જશે. આના પછી વર્તમાનનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ડોન્ટ કે ડઝન્ટ કે ડીડ નોટ નો ઉપયોગ કરો છો ત્યારે તમને ખબર પડી જશે કે આના પછી વર્તમાનનું મૂળ રૂપ જ મૂકવાનું છે. કોઈ ઈએસ કોઈ આઈએસ કશું ઈડીબીડી કશું જ નથી મૂકવાનું. અને કરતા પછી સીધું જ કોઈ વસ્તુ મૂકવી છે તો બે જ વસ્તુ તમે મૂકી શકો છો, કાં તો વર્તમાનનું ક્રિયાપદ કાં તો ભૂતકાળનું ક્રિયાપદ. કોઈ ભૂતકૃદન નહીં, કોઈ આઈએનજીનું રૂપ નહીં. તો આ તમે નિબંધ કે કાંઈ પણ લખતા હોય ઇંગ્લિશમાં ત્યારે પણ તમને કામમાં આવશે, બરાબર છે. આ વિડીયો તમારે એક બે ત્રણ ચાર વખત જોઈ લેશો તો એટલે તમને બધું ક્લિયર થઈ જશે તમારા દિમાગમાં, બરાબર છે. તો આ ટેન્સીસ આપણે શોર્ટમાં તમારે જેટલા કામમાં આવે છે એટલા આપણે ભણી લીધા. આમ તો આવા પ્રકારના વાક્યો બે જ માર્કના પૂછાય છે 11-12 ધોરણની અંદર, પણ નિબંધ લખતી વખતે, પ્રશ્નના જવાબો લખતી વખતે, રિપોર્ટ લખતી વખતે, એપ્લિકેશન લખતી વખતે, જે કંઈ પણ લખવાનું આવે છે ઇંગ્લિશમાં લખતી વખતે તમને આ બધું કામમાં આવશે. કોના પછી આઈએનજી મૂકવું, કોના પછી ભૂતકૃદનું રૂપ મૂકવું, કોના પછી ભૂતકાળનું રૂપ મૂકવું, કોના પછી વર્તમાનનું રૂપ મૂકવું, ક્યાં એસ મૂકો, ક્યાં ઈએસ મૂકો, ક્યાં આઈએસ મૂકો, પાંચ જ પદ્ધતિ તમારે આખા 10-12-15 ટેન્સની અંદર જવાની જરૂર જ નથી. ઓકે, સો અહીંયા આપણે આ પૂરું કરીએ. અને મારું નામ શર્ષ ભારે છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો ખાસ કે આ વિડીયો તમને કેવો લાગે છે, બરાબર. સો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.